ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः अथातो ब्रह्मजिज्ञासा युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणां चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणां च विषयेऽध्यासः मिथ्येति भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः તો બીજું સૂત્ર શરૂ કરીએ. એની વૈયાસિક ન્યાયમાલા લખે છે, લક્ષણમ બ્રહ્મણઃ નાસ્તિ કિં વા અસ્તિ નહિ વિદ્યતે જન્માદેહ અન્ય નિષ્ઠત્વાત સત્યાદેશ્ચ અપ્રસિદ્ધિતઃ બ્રહ્મનિષ્ઠમ કારણત્વમ સ્યાત લક્ષ્યમ સક ભુજંગવત લૌકિકાની ઇવ સત્યાદિને અખંડમ લક્ષયંતિ હિ. બ્રહ્મણ લક્ષણમ નાસ્તિ કિંવા અસ્તિ. તો આ જે અધિકરણ હોય છે, દરેક અધિકરણ ઉપનિષદના કોઈ વાક્યને વિષય કરે છે. દરેક અધિકરણ ઉપનિષદના કોઈક વાક્યને વિષય કરે છે, એ વિષયના વિશે સંશય રજૂ કરે છે. વિષય વિશેષ્ટૈવ પૂર્વ પક્ષસ્તફોત્તરમ સંગતિ શ્રેતિ અથવા સિદ્ધાંત શ્રેતિ. તો સૌથી પહેલા તો દરેક અધિકરણ ઉપનિષદના એક વાક્યને વિષય બનાવે છે, એ વિષયની બાબતમાં એ સંશય કે વિષય રજૂ કરે છે. સંશય કર્યા પછી પૂર્વ પક્ષે એક પક્ષ રજૂ કરે છે, સિદ્ધાંતી ઉત્તર આપે છે અને પછી સિદ્ધાંતનો નિશ્ચય થાય છે. તો જન્માદ્યસ્ય આ બીજું જે સૂત્ર થઈ રહ્યું છે શરૂ, એમાં વિષય કયો છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ તૈત્તરી ઉપનિષદનું આ વાક્ય અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ વાક્ય આ ન્યાયમાલા માટેનો કે આ અધિકરણ માટેનો વિષય છે.
એટલે હવે પ્રશ્ન એમાં સંશય એવો છે કે બ્રહ્મ લક્ષણ છે કે નથી. પહેલા તો આ વૈયાસિક ન્યાયમાલા છે એનો તમે અર્થ ખાલી ભાષાંતર કરી લઈએ. લક્ષણમ બ્રહ્મણ નાસ્તિ કિમ વા અસ્તિ, બ્રહ્મનું લક્ષણ છે કે નથી, નહીં વિદ્યતે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ના ના, લક્ષણ નથી. કેમ? જન્માદેહ અન્ય નિષ્ઠત્વાદ, જન્મ વગેરે તો અન્ય એટલે બીજે લાગેલા છે. જન્મ વગેરે બ્રહ્મના નથી કહ્યા, જગતના છે. સત્યાદેશ અપ્રસિદ્ધિત, સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરેમાં સત્ય શબ્દ છે એ આ અર્થમાં પ્રસિદ્ધ નથી. સિદ્ધાંતિ કહે છે બ્રહ્મનિષ્ઠમ કારણત્વ સ્યાદ, જગતના જન્માદિનું કારણ પણ બ્રહ્મમાં રહેલું છે. લક્ષ્ય સ્રક ભુજંગવત, સ્રક એટલે માળા, તો માળામાં રહેલા સર્પની જેમ બાદ સામાન્ય અધિકરણથી બ્રહ્મનું તટસ્થ લક્ષણ બને છે. લૌકિકાની એવા સત્યાદિની અખંડમ લક્ષયંતિ, અને સત્ય જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં પણ લૌકિક અર્થો છે એ જ અખંડ સત્યાદિનું લક્ષિત કરે છે. હવે ન્યાયમાળાને સમજીએ. હા, લૌકિકાની એવા આપણે આખું જોઈએ. આ ખાલી મેં શબ્દોનો અર્થ કયા, આપણે ન્યાયમાળા સમજીએ છીએ. હું આખી ન્યાયમાળા વાંચું છું. યતોવા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, તૈત્તિરીય ઉપનિષદના વાક્ય છે તે. અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ બંને વાક્ય દ્વયમ વિષયઃ, આ બે વાક્ય આ અધિકરણના વિષય છે. પ્રયંતિ એટલે મ્રિયમાણાની, મરવાના થાય ત્યારે ત્યાં જાય છે. તત્ર શૂયમાણમ બ્રહ્મ લક્ષણમ ન ઘટતે ઘટતે વા ઇતિ સંશયઃ, ત્યાં બ્રહ્મનું જે લક્ષણ કહેવામાં આવ્યું, કયું લક્ષણ કયું? જેમાંથી જગત જન્મે છે, જેમાં જગતની સ્થિતિ છે અને જેમાં જગત પાછું જાય છે એ બ્રહ્મ છે. તો બ્રહ્મની ઓળખાણ આપીને કે બ્રહ્મ કોને કહેવાય? જેમાંથી જગત જન્મે, જગત સ્થિત રહે, જગત પાછું જાય એને બ્રહ્મ કહેવાય. તો આ બ્રહ્મનું લક્ષણ બની શકે કે ના બની શકે? બરાબર, જન્માથી જેમાં જગત જન્માથી જેમાંથી છે એ બ્રહ્મનું લક્ષણ છે કે નથી, એટલે સંશય. આ સંશય છે. ન ઘટતે પૂર્વ પક્ષી કહે છે કે આ કઈ લક્ષણ બની શકે નહીં. તથા હિ, કેમ કે કેમ? જન્માદિકમ તલ લક્ષણ ઉત સત્યાદિકમ, તો જન્માદિ બ્રહ્મનું લક્ષણ છે કે સત્ય વગેરે લક્ષણ છે? ન આદ્ય, જન્માદિ બ્રહ્મનું લક્ષણ નથી. કેમ? તસ્ય જગન્નિષ્ઠત્વેન, તસ્ય જગન્નિષ્ઠત્વેન બ્રહ્મ સંબંધ અભાવાત, તો જન્માદિ જગતમાં નિષ્ઠ છે માટે એ બ્રહ્મમાં સંબંધ ધરાવતા નથી. તો જન્માદિ જગતના છે, બ્રહ્મના નથી. જન્મ વગેરે જગતમાં રહ્યા હોય તો બ્રહ્મની વાત કેવી રીતે કરે? સો જગતના જન્માદિ, સો જન્મ વગેરે જગતમાં રહેલા છે તો જેનો જન્મ એ તો જગતની વાત કરશે ને. આપણે જગતને જન્મ જોઈશું, જગતનો સ્થિતિ, જગતનો લય અને બાર વાર બ્રહ્મની ઓળખાણ આપી દે એવું કેવી રીતે બને? જે જન્મ વગેરે જગતના છે એ બ્રહ્મની ઓળખાણ ના આપી શકે. દ્વિતીયપી લોક પ્રસિદ્ધ સત્ય જ્ઞાનાદેહ સ્વીકારે ભિન્નાર્થત્વાદ અખંડમ બ્રહ્મ ન સિદ્ધેત. બીજો પક્ષ લઈએ, સત્ય જ્ઞાન અનંત બ્રહ્મનું લક્ષણ છે ના, હું ન્યાયમાલામાંથી વાંચું છું. સો દ્વિતીયપી લોક પ્રસિદ્ધ છે સત્ય જ્ઞાનાદેહ, ધારો કે સત્યમ જ્ઞાનમ અનંતમ એને બ્રહ્મનું લક્ષણ કહેવું હોય તો લોકમાં સત્ય શબ્દનો કંઈક અર્થ છે, જ્ઞાન શબ્દનો કંઈક અર્થ છે, બ્રહ્મ નથી. લોકમાં સત્ય જ્ઞાન વગેરે શબ્દોના પોતાના અર્થો હશે એ સ્વીકારીએ તો ભિન્નાર્થત્વાદ, એ તો ભિન્ન ભિન્ન વસ્તુઓ આપે છે, એનાથી અખંડ બ્રહ્મની સિદ્ધિ થતી નથી. અપ્રસિદ્ધ છે તું સત્યાદેહ લક્ષણત્વમ અયોગ્યમ, અને અપ્રસિદ્ધ સત્ય વગેરે લક્ષણ બને એ યોગ્ય નથી. પ્રસિદ્ધ વસ્તુ લક્ષણ બની શકે. તસ્માદ તટસ્થ લક્ષણ સ્વરૂપ લક્ષણ ચ ન વિદ્યતે, અને માટે તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ બંને બનતા નથી.
તો આપણે આગળ લક્ષણની વાત કરી ગયા હતા. ફરી એક વાર લક્ષણ કોને કહેવાય? સજાતીય વિજાતીય બ્યોહિ વ્યાવર્તકમ. લક્ષણ સજાતીય અને વિજાતીય બંનેથી જુદું પાડી આપે એને લક્ષણ કહેવાય. લક્ષણ એટલે વસ્તુની ચોક્કસ ઓળખાણ આપે. સાસનાધિમત્વમ ગોત્વમ, જે સાસના ધરાવે એને ગાય કહેવાય. તો સાસના ધરાવનારી ગાય એટલે બાકીના બધા પશુઓથી જુદું પાડી આપે. બધા પશુઓ, કારણ કે બધા પશુ સાથે ઉભા હોય તો બધાને ચાર પગ હોય, બધાને પછડી હોય, બધાને શિંગડા હોય, આપણે ઓળખી ના શકીએ કે ગાય કોણ છે. તો સાસના નામનું જે લક્ષણ કે ગોદડી છે ગાયની, એ માત્ર દરેક ગાયને હોય જ, અને માત્ર ગાયને જ હોય. એક પણ ગાય જો આના વગરની મળતી હોય તો ગાયનું લક્ષણ જતું રહે તો લક્ષણ ના બની શકે. એટલે એક પણ ગાય એવી ના હોવી જોઈએ કે જેને ગોદડી ના હોય. સાથે સાથે ગાય સિવાયનું એક પણ પ્રાણી એવું ના હોવું જોઈએ કે જેને ગોદડી હોય, બરાબર? એટલે બધી ગાયને ગોદડી હોવી જ જોઈએ, અને ગાય સિવાય કોઈને ગોદડી ન જ હોવી જોઈએ. આવું જે હોય એટલે ગાય સિવાયના બધા પ્રાણીઓથી છૂટું પાડી આપે, અને પછી વૃક્ષ અને વનસ્પતિને માણસને બીજાથી પણ જુદું પાડી આપે. એટલે વિજાતીયથી પણ જુદું પાડે અને સજાતીય પશુઓથી પણ જુદું પાડે. આવું જે હોય એને લક્ષણ કહેવાય. લક્ષણને બે ઓળખ્યા છે આપણે, તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. તટસ્થ લક્ષણ કોને કહેવાય? યત લક્ષણમ રૂપ અનંતરભૂતમ સત. પહેલા તો તમને કહું કે આ ઘરની ઓળખાણ કઈ. આપણે આવતા કોઈ કૃષ્ણ તીર્થ ક્યાં આવ્યું એમ કોઈ પૂછતું હોય કે ઓળખવું કેવી રીતે ત્યાં જઈને, કે બહાર એક કાગડો, જો પેલો દૂરથી બતાવે છે, જો પેલો કાગડો બેઠો છે ને એ કૃષ્ણ તીર્થ, બરાબર? અથવા સ્વાધ્યાય ચાલે છે, નીચેથી કોઈ જોતું હોય કે જો ઉપર સ્વાધ્યાય ચાલે છે એ કૃષ્ણ તીર્થ, પણ બપોર 12 વાગે નીકળે માણસ શોધવા કે સ્વાધ્યાય ચાલે છે કે નહીં, તો નીચે ઉભા ઉભા કશું દેખાય ના એને, એને ઘર ના મળે, બરાબર? પણ એ સવારના ચોક્કસ સમયે આવે તો એનાથી ઓળખાણ પડે પણ ખરી. તટ એટલે કિનારો, કિનારે અને સ્થળ એટલે ઉભીરું, કિનારે ઉભું રહીને જે ઓળખાણ કરાવે, બરાબર? હંમેશા સ્વાધ્યાય ચાલતો ના હોય, એટલે ક્યારેક હોય ને ક્યારેક ના હોય. તો કિનારે ઉભું રહીને જે ઓળખાણ કરાવે અને તટ લક્ષિત કરે, લક્ષિત કરે લક્ષણ કહેવાય. લક્ષ્યને લક્ષિત કરે એ લક્ષણ કહેવાય. એમાં જે કિનારે રહીને દૂર રહીને કરે એ તટસ્થ લક્ષણ કહેવાય. જ્યારે લાલ રંગની રેલિંગ છે નીચે, એ ઘર પગથિયા વાળું છે, એ ઘર એવી જ ઓળખાણ આપવામાં આવે, તો સવારે બપોરે સાંજે જ્યારે પણ આવીએ ત્યારે હંમેશા ત્યાં હશે જ. તો એ ઘરનો ભાગ બનીને, ઘરના સ્વરૂપનો એક ભાગ બનીને ઘરની ઓળખાણ કરાવે છે, એને સ્વરૂપ લક્ષણ કહેવાય. જે સ્વરૂપનો ભાગ છે, હંમેશા સ્વરૂપમાં છે જ એમ રહીને ઓળખાણ કરાવે છે, એ સ્વરૂપ લક્ષણ છે. જ્યારે જે દૂર ઉભું રહીને ક્યારેક હોય પણ ને ક્યારેક ન પણ હોય એવી રીતે ઓળખાણ કરાવે છે, એ તટસ્થ લક્ષણ છે. સંસ્કૃતમાં આ જ વસ્તુ આવી રીતે કહેવાય છે, યલ લક્ષણમ રૂપ અનંતરભૂતમ સત. જે લક્ષણ રૂપની અંદર ન હોય, રૂપથી બહાર રહીને પદાર્થાંતર વ્યવસ્થા હેતુ અન્ય પદાર્થોની વ્યાવૃત્તિનું કારણ બને છે. રૂપની અંદર રહેતું નથી છતાં બાકીના પદાર્થોને કાઢી મૂકે. સ્વાધ્યાય ચાલે છે એમ કહ્યું એટલે આ ઘર નહીં, આ ઘર નહીં, પેલું ઘર બધાને કાઢી મૂક્યા ને, આ ઘરનો ભાગ નથી છતાં પણ બીજા બધાને બાદબાકી કરી નાખે છે. આવું જે હોય એને તટસ્થ લક્ષણ કહેવાય છે. અથવા બીજું, આ બધું યાદ રાખવું જરૂરી નથી, ખાલી આપણે કહીએ છીએ, તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ. તદ ભિન્નત્વે સતી તદ બોધકમ, એનાથી ભિન્ન રહીને એની બોધ કરાવે, બરાબર? તટસ્થ લક્ષણ તદ ભિન્નત્વે સતી તદ બોધકમ, એનાથી ભિન્ન રહીને એનો બોધ કરાવે. અથવા યાવલ લક્ષ્ય કાલમ અનવસ્થિતત્વે સતી યદ વ્યાવર્તકમ તદેવ તટસ્થ લક્ષણમ. લક્ષ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી હંમેશા રહેતું નથી. યાવલ લક્ષ્ય કાલમ અનવસ્થિતત્વે સતી, લક્ષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી ન રહીને યદ વ્યાવર્તકમ, છતાં જે વ્યાવર્તન કરે છે બાકીનાનું, તદેવ તટસ્થ લક્ષણમ, એ તટસ્થ લક્ષણ છે. જ્યારે સ્વરૂપમ એવ લક્ષણમ, સ્વરૂપ લક્ષણમ, જે સ્વરૂપ જ હોય ને લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપમ સત વ્યાવર્તકમ,
સ્વરૂપમાં રહીને બીજાની વ્યાવર્તન કરે છે એ સ્વરૂપ લક્ષણ છે. વ્યાવર્તન એટલે એક્સક્લુઝન, કાઢી મૂકવા, બાદબાકી કરવી, વ્યાવર્તન કરવું. તો હવે અત્ર ઉચ્યતે ત્યાં શંકા કરવામાં આવી કે બંને વાક્યો ઉપનિષદના યતો વાયમાની ભૂતાની જયંતે એ તટસ્થ લક્ષણ પણ કહેતું નથી અને સત્ય જ્ઞાનમ અનંતમ છે એ સ્વરૂપ લક્ષણ પણ કહેતું નથી એવી શંકા જયારે કરવામાં આવી પૂર્વ પક્ષી દ્વારા અત્ર ઉચ્યતે ત્યારે કહેવામાં આવે છે જે લક્ષણ રૂપ અનંતર્ભૂતમ, જે સ્વરૂપની અંદર રહેલું નથી એવું રહીને પણ અનંતર્ભૂતમ સત પદાર્થાંતર વ્યવસ્થા હેતુ હો એ બીજા પદાર્થોના વ્યાવર્તનનું કારણ બને છે તત તટસ્થ લક્ષણ, એ તટસ્થ લક્ષણ છે. પૂર્વ પક્ષની શંકા કઈ હતી કે જન્મ વગેરે જગતમાં રહેલા છે એ બ્રહ્મનું લક્ષણ કેમ બની શકે, એટલે કહે છે જન્માદેહે અન્ય નિષ્ઠત્વેપી, જન્મ વગેરે અન્ય એટલે કે જગતમાં રહેલા છે તો પણ તત્કારણત્વમ બ્રહ્મણે કલ્પનયા સંબદ્ધમ તટસ્થ લક્ષણ ભવિષ્યતિ. છતાં પણ બ્રહ્મમાં કલ્પનાથી જગતના જન્માદિનો સંબંધ કરવામાં આવે છે અને એ કલ્પના કરીને જન્માદિને, જગતના જન્માદિને બ્રહ્મનું તટસ્થ લક્ષણ બનાવી શકાય છે. કેવી રીતે? યો ભુજંગ સાસરપ, જે સાપ છે એ માળા છે. એવિવત તો સાપને માળા સંબંધ કરો, જે સાપ છે માળા છે કયું, તો સાપ સાપ માળાની ઓળખાણ કરવાના બન્યો ને. આપણને જે સાપ દેખાય છે એ માળા છે, ત્યાં સાપ માળાની ઓળખાણ કરાવનાર બન્યો તો સાપને ને માળાને સંબંધ કયો? કાલ્પનિક. એટલે કાલ્પનિક સંબંધથી પણ તટસ્થ લક્ષણ બની શકે. જેવી રીતે જે સાપ છે તે માળા છે તેવી રીતે જ કહ્યું કે જગતના જન્માદિનું જે કારણ છે એ બ્રહ્મ છે. તો જેવી રીતે સાપ ઉપર માળા એટલે માળા ઉપર સાપ કલ્પિત છે, માળા ઉપર સાપ કલ્પિત છે, એવી રીતે બ્રહ્મ ઉપર જગત કલ્પિત છે. તો કહી શકાય ને કે જે માળા સાપના જન્મનો, સ્થિતિનું અને લયનું કારણ છે એ માળા એવું ના કહેવાય? જે સાપના જન્મ, સ્થિતિ અને ભંગનું કારણ છે તે માળા એમ ઓળખાણ આપી શકાય? જે સાપ છે જ નહીં, એવી રીતે જે જગત છે જ નહીં એ જગતના જન્મ, સ્થિતિ અને ભંગનું જે અધિષ્ઠાન છે એ કારણ છે એ બ્રહ્મ એમ ઓળખાણ આપી શકાય? જે જગત કારણ તદ બ્રહ્મ હતી કલ્પિત એનાપી વસ્તુના ઉપલક્ષયતું શક્યત્વાત, જે જગતનું કારણ છે બ્રહ્મ છે એમ કલ્પિત વસ્તુ વડે પણ બ્રહ્મને ઉપલક્ષિત કરવું શક્ય છે. ભિન્નાર્થાનામ અપી પિતૃ સુત ભ્રાતૃ જામાત્રાદિ શબ્દાનામ એક દેવદત્ત પર્યવસાયિત્વે યથા ન વિરોધ. તો આ બધા શબ્દોનો અર્થ એક થાય ખરો? પિતા, પુત્ર, ભાઈ, જમાઈ આ બધા શબ્દોનો અર્થ એક જ થાય? જે પિતા છે તે ભાઈ છે, એ જમાઈ છે એ જ પુત્ર છે, એવું કહેવાય કે ના કહેવાય? હા બરાબર છે ને. એટલે આપણે એક જ પાણી અને જલમ અને તોયમ કહેવાય, કારણ કે પાણી ઇક્વિવેલન્ટ, પાણી એટલે જળ એટલે તોય શબ્દ સમાનાર્થી છે. પણ સમાનાર્થી શબ્દો ના હોય તો પણ એક જ માટે વાપરી શકાય કે નહીં? તો પિતા પણ કયો, પુત્ર પણ કયો, ભાઈ પણ કયો, જમાઈ પણ કયો? તો પિતા એટલે ભાઈ એટલે જમાઈ એટલે પુત્ર એવું કહેવાય કે ના? એવું ના કહેવાય. છતાં પણ એક જ માણસને આપણે પિતા, પુત્ર, ભાઈ વગેરે કહીએ છીએ. કેમ? બાધ સામાન્યકરણ્ય, એટલે આ બીજાનો બાધ કરીએ છીએ અને ઓળખાણ કરાવીએ છીએ. દેવદત્ત પર્યવસાયિત્વે, એક જ દેવદત્તના બધા નામ હોય એમાં કોઈ વિરોધ નથી. તથા લોક સિદ્ધ ભિન્નાર્થવાચી, એટલે પહેલું તટસ્થ લક્ષણનું કહ્યું, હવે સત્ય જ્ઞાન અનંતમ કૂટસ્થ લક્ષણ કે સ્વરૂપ લક્ષણનું કહે છે. જેવી રીતે જુદા જુદા અર્થ આપનારા શબ્દો એક જ વ્યક્તિમાં પર્યવસાન પામી શકે છે, તેવી રીતે સત્ય અને જ્ઞાન શબ્દો વ્યવહારમાં ભિન્ન ભિન્ન અર્થવાળા છે અને ખંડિત અર્થવાળા છે, છતાં પર્યવસાન બધાનું એક સત્ય જ્ઞાન અખંડ બ્રહ્મમાં છે. લોકસિદ્ધ ભિન્નાર્થવાચી સત્યાદિ શબ્દાના અખંડ બ્રહ્મ પર્યવસાયિત્વે સ્વરૂપ લક્ષણ સિદ્ધિ, આમ સ્વરૂપ લક્ષણ સિદ્ધિ થઈ કે તે ઉભયમ અપી ઉપપન્નમ, આ બંને ઉપપન્ન થયા. ઓમ.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ गुरुभ्यो नमः हरिः ॐ